હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઝેન સ્ટડી. આજે આપણે જોઈશું અનાજ અને કઠોળના નામ અને રસોડામાં વપરાતી ઘણી બધા એવા ઇન્ગ્રેડિયન્ટ્સ કે જેના નામ આપણને ગુજરાતીમાં તો ખબર છે, પરંતુ એને ઇંગ્લિશમાં શું કહેવાય એ આજે આપણે જોઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ વિડીયો. સૌથી પહેલાં તો છે ઘઉં. ઘઉંને ઇંગ્લિશમાં કહેશું વીટ. જનરલી બધાને ખબર જ હોય છે ઘઉંને ઇંગ્લિશમાં કહેવાય છે વીટ. હવે જે ઘઉંનો લોટ આપણે રોટલી બનાવવા વાપરીએ છીએ એને કહેવાય છે હોલ વીટ ફ્લોર. હોલ વીટ ફ્લોર એટલે ઘઉંનો લોટ. હવે મેંદો કે જે આપણે બધી અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે યુઝ કરીએ છીએ, સમોસામાં, યસ, તો એને કહેવાય છે ઓલ પર્પઝ ફ્લોર. ઓલ પર્પઝ ફ્લોર. બાર્લે એટલે જવ. જવ જે આપણે યુઝ કરીએ એને ઇંગ્લિશમાં કહેવાય છે બાર્લી. બાર્લી એનો ચિત્ર છે અહીંયા બતાવ્યું છે, જે તમે જોઈ શકો છો. હવે બાજરી જેના રોટલા બનાવીએ છીએ ને આપણે, એને ઇંગ્લિશમાં કહેવાય છે પર્લ મિલેટ ઓર સ્પાઇક મિલેટ. પર્લ મિલેટ ઓર સ્પાઇક મિલેટ. જનરલી લોકોને કન્ફ્યુઝન થાય છે બાર્લી, મિલેટ અને આ સોરગમ. સોરગમને આપણે જુવાર જેને કહીએ છીએ ને એને ઇંગ્લિશમાં કહેવાય છે સોરગમ. એ ત્રણેય વસ્તુ અલગ છે અને એને ડિફરન્શિએટ કરવું બહુ જરૂરી છે. તો જે જુવાર છે એ છે સોરગમ, જે આ બાજરી છે એને કહેવાય છે પર્લ મિલેટ, અને જવ જે હોય છે એને કહેવાય છે બાર્લી. હવે ભાત આપણે અલગ અલગ ટાઈપના મળે છે, વ્હાઈટ રાઈસ હોય છે, બ્રાઉન રાઈસ હોય છે, તો એને ઇંગ્લિશમાં રાઈસ કહેવાય. ભાતને ઇંગ્લિશમાં કહેશું રાઈસ. હવે સાંભ આપણે સૂજી કે રવો જે યુઝ કરીએ છીએ શીરોને બનાવવા માટે ઘણી બધી અલગ અલગ વસ્તુઓ બને છે રવામાંથી, એને ઇંગ્લિશમાં કહેવાય છે સેમલીના. સેમલીના અને તો એનું બીજું નામ છે ક્રીમ ઓફ વીટ. ક્રીમ ઓફ વીટ. હવે સેવૈયો આપણે બનાવતા હોય છે અને ઘણા સેવ પણ કહે છે, અને ઘઉં અને બીજા ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ બની હોય છે, એમાં કહેવાય છે ઇંગ્લિશમાં કહેવાય છે વર્મિસેલી. વર્મિસેલી એટલે સેવ. બેસન એટલે કે ચણાની દાળનો જે લોટ હોય છે એને ઇંગ્લિશમાં કહેવાય છે બેંગલ ગ્રામ ફ્લોર. બેંગલ ગ્રામ ફ્લોર. હવે મકાઈને ઇંગ્લિશમાં કહેવાય છે કોર્ન અથવા તો મેઝ. બેનો મતલબ તો મકાઈ જ થાય છે. મકાઈને કહેશે કોર્ન, CORN, કોર્ન અથવા તો મેઝ. મેઝ એટલે મકાઈ. હવે મકાઈનો જે લોટ હશે એને કહેવાય કોર્ન ફ્લાવર ઓર કોર્ન સ્ટાર્ચ. કોર્ન સ્ટાર્ચ, જે ગમે એ આપણે ગ્રેવી કે એને ગાઢું કરવું હોય, ઘટ કરવું હોય ત્યારે આપણે એને યુઝ કરીએ છીએ. હવે ઉપવાસમાં આપણે જે સાબુદાણા ખાઈએ છીએ એને ઇંગ્લિશમાં કહેવાય છે સાગો ઓર ટેપિયોકા. એટલે સાબુદાણા. જનરલી લોકો એને સાગો તરીકે જ ઓળખતા હોય છે. સાગો એટલે સાબુદાણા. હવે જનરલી ઉપવાસ વખતે રાજગરો જે યુઝ કરતા હોય છે એને કહેવાય છે એમરાન્થ સીડ. એનો જે લોટ આપણે યુઝ કરીએ છીએ રાજગરાનો લોટ ઉપવાસમાં પૂરી કે એને શીરો બનાવવા માટે, એ શું હોય છે એમરાન્થ ફ્લાવર. આ એમરાન્થ એટલે રાજગરો. હવે રાગી કે નાચણી જે આપણે યુઝ કરીએ છીએ એને કહેવાય છે ફિંગર મિલેટ. ફિંગર મિલેટ એટલે કે રાગી કે નાચણી. હવે શિંગોડા જે હોય છે એનો લોટ આપણે વ્રતમાં યુઝ કરીએ છીએ એને કહેવાય છે વોટર ચેસ્ટનટ ફ્લાવર. વોટર ચેસ્ટનટ્સ ફ્લાવર. હવે મખાણા જે યુઝ થતા હોય છે એને કહેવાય છે ફોક્સનટ. ફોક્સનટ એટલે મખાણા. ફોક્સનટ એટલે મખાણા. કોર્નફ્લેક્સ. કોર્નફ્લેક્સ એટલે મકાઈના પૌઆ જે હોય છે, જે અલગ અલગ રીતે તમે ખાઈ શકો છો દૂધમાં નાખીને, એ રીતે એ શું છે મકાઈના જે પૌઆ છે એને કહેવાય છે કોર્નફ્લેક્સ.
ગ્રીન ગ્રામ એટલે મગ, ગ્રીન ગ્રામ એટલે મગ, ઘણા લોકો એને મૂંગ પણ કહે છે, એટલે ગ્રીન ગ્રામ. હવે મસૂરની જે દાળ હોય છે આવી આવી એકદમ ઝીણી હોય છે, જલ્દીથી બફાઈ જતી હોય, એને લેન્ટિલ, સિમ્પલી લેન્ટિલ પણ કહેવાય, નહીં તો રેડ લેન્ટિલ પણ કહી શકાય, એટલે મસૂરની દાળ. હવે રેડ ગ્રામ ઓર પીજન પી એટલે તુવર દાળ, જે આપણે જનરલી દાળ ભાત સાથે બનાવીએ છીએ તેને કહેવાય છે પીજન પી. અડદની દાળ જે આવી કાળી હોય છે, જનરલી શનિવારે બનતી હોય અડદની દાળનું શાક, એને બ્લેક લેન્ટિલ ઓર બ્લેક ગ્રામ એમ કહેવાય, બ્લેક લેન્ટિલ ઓર બ્લેક ગ્રામ. ચીક પીઝ, બધાના ફેવરિટ કાબુલી ચણા છોલેમાં આપણે યુઝ કરીએ છીએ ને, એને કહેવાય છે ચીક પીઝ. ચીક પીઝ છોલે ચણા પણ ઘણા કહે છે, એને કાબુલી ચણા પણ કહેવાય, ઇંગ્લિશમાં એને કહેશું ચીક પીઝ. લેક આઈપી ઓર કાઉપી એટલે ચોરી કે ચોળા, જે આવી રીતે દાળની વચમાં બ્લેક કલરનો ડોટ જેવું હોય એને કહેવાય લેક આઈપી ઓર કાઉપી. કિડની બીન્સ એટલે રાજમા, રાજમા ને આપણે ઇંગ્લિશમાં કહેશું કિડની બીન્સ, કેમ કે એનો શેપ કિડનીની જેવો હોય છે ને, એટલા માટે એને કિડની બીન્સ કહેવાય છે. હવે મગ જેમ હોય એવી રીતે મઠ હોય છે, પણ એના કરતાં ઝીણા કઠોળમાં, એને આપણે કહીશું ટર્કીશ ગ્રામ. ટર્કીશ ગ્રામ એટલે કે મઠ. તો આ હતા ઘણા અનાજ અને કઠોળના નામ ઇંગ્લિશમાં. આઈ હોપ કે તમને વિડીયો યુઝફુલ રહ્યો હશે. જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા દરેક મિત્રો જોડે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.